વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ સિવિલ એન્જિનિયર સ્ટડી ઝોન. મિત્રો, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ઇન્સ્પેક્ટર એસ્ટેટ અને આસિસ્ટન્ટ ટીડીઓની જે પરીક્ષા આવી રહી છે એના સિલેબસને આધારે જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશનનું વેઇટેજ મિત્રો 25 માર્કનું છે, બરાબર. એના 3 વિડીયો એટલે કે આગળની સિરીઝની અંદર બરાબર 3 વિડીયો આપણે એના ડેફિનેશનને લગતા, એની શિડ્યુલ્સને લગતા આપણે મૂકેલા. પણ હવે એમાંથી કેવા કેવા પ્રશ્નો આપણી પરીક્ષામાં પૂછાઈ શકે, બરાબર, તો એ વસ્તુને આધારે આપણે કેટલાક અહીંયા MCQ GDCRમાંથી બનાવેલા છે. તો અહીંયા જે સિરીઝ મૂકવામાં આવેલી છે, ફર્સ્ટ સિરીઝ છે, એમાં મિત્રો 1-20 પ્રશ્નો આપણે અહીંયાથી મળી જશે. 20 પ્રશ્નોની ચર્ચા મિત્રો આ વિડીયોની અંદર આપણે કરવી છે. તો એક પછી એક પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ, એના જવાબની ચર્ચા કરીએ, બરાબર. અને જે ગત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પરીક્ષા લેવાની એમાં જે MCQ GDCRને લગતા જે પૂછાણા છે, બરાબર, એનું વિશ્લેષણ કરીને અહીંયા કેટલાક MCQ કે જે 2017નો જે GDCR એક્ટ છે આપણો, એનું જે લાસ્ટ એમેન્ડમેન્ટ એટલે કે છેલ્લો સુધારો મિત્રો 2-3 દિવસ પહેલાં જ હજી એ છેલ્લો સુધારો એનો આવેલો છે, કે એમાં ગુજરાત સરકારે જે FSIમાં વધારે છૂટછાટ આપેલી છે એને સુધારીને એ નવો GDCR આપણે અર્બન ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટની વેબસાઇટ ઉપરથી તમને મળી જશે. તો આપણે જે નવો GDCR છે આપણો એ 2017નો જે, તો એને ફોલો કરવાનું રહેશે. એનું જે છેલ્લો એમેન્ડમેન્ટ છે, એનો છેલ્લો સુધારો છે, આપણે એને ફોલો કરવાનું રહેશે. તો અહીંયા ચર્ચા કરીએ એક પછી એક પ્રશ્નની. તો કંઈક પહેલો પ્રશ્ન એવો છે મિત્રો કે એઝ પર ન્યૂ GDCR ડિટેચ બિલ્ડિંગ મીન્સ, બરાબર, એ બિલ્ડિંગનો એક ટાઈપ છે. ડિટેચ બિલ્ડિંગ છે, સેમી ડિટેચ બિલ્ડિંગ છે, રો હાઉસ છે, ટેનામેન્ટ છે, રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે. તો મિત્રો, એ ડિટેચ બિલ્ડિંગનો મતલબ શું થાય GDCR પ્રમાણે? તો મિત્રો, જે ઓપ્શન બી કે બિલ્ડિંગ વિથ વોલ્સ એન્ડ રૂફ્સ ઇન્ડિપેન્ડન્ટ ટુ અધર બિલ્ડિંગ, એટલે કોઈ જે કોઈ પણ બિલ્ડિંગ હોય એની દિવાલ કે એની છત, બરાબર, એ બીજી બિલ્ડિંગથી ઇન્ડિપેન્ડન્ટ હોય, બરાબર, તો એને કહેવાય ડિટેચ બિલ્ડિંગ. તો અહીંયા સાચો જવાબ છે મિત્રો ઓપ્શન બી, ડિટેચ બિલ્ડિંગ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન પણ કંઈક એવો જ છે, એમાં GDCRને અનુલક્ષીને સેમી ડિટેચ બિલ્ડિંગનો મતલબ શું છે કે સેમી ડિટેચ બિલ્ડિંગ કોને કહેવાય? તો ડિટેચ બિલ્ડિંગની અંદર કોઈ પણ બિલ્ડિંગનો જે વોલ હોય છે એ કોઈ બીજી બિલ્ડિંગથી ઇન્ડિપેન્ડન્ટ હોય છે, જ્યારે સેમી ડિટેચ બિલ્ડિંગની અંદર જે બિલ્ડિંગ વિથ વોલ્સ એન્ડ રૂફ એટેચ વિથ અધર બિલ્ડિંગ, કોઈ બીજી બિલ્ડિંગ એટલે કે જે બાજુની બિલ્ડિંગ હોય એની સાથે એની જે વોલ હોય છે એ કોમન વોલ હોય છે, એટલે કે સેમી ડિટેચ બિલ્ડિંગમાં જે બે બિલ્ડિંગને અલગ કરતી વોલ એ કોમન વોલ હોય છે, એટલે કે અને એનું રૂફ પણ એટેચ હોય છે. એટલે એ મિત્રો અહીંયા ઓપ્શન એ, એટલે કે સેમી ડિટેચ બિલ્ડિંગ એટલે કે બિલ્ડિંગ વિથ વોલ્સ એન્ડ રૂફ એટેચ વિથ અધર બિલ્ડિંગ, અહીંયા ઓપ્શન એ આપણને સાચો થઈ જશે. વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. અહીંયા મિત્રો આ જે ક્વેશ્ચન છે એ ક્યાંયથી કોપી કે પેસ્ટ કરેલા છે નહીં, અહીંયા મારી મહેનત પ્રમાણે એ ક્વેશ્ચન મેં અહીંયાથી GDCRમાંથી લીધેલા છે, અને GDCRના કોઈ પણ કન્ટેન્ટની અંદર તમને આ ક્વેશ્ચનના સાચા જવાબ મળી જ જશે, બરાબર. તો વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. એઝ પર ન્યૂ GDCR નવા GDCR પ્રમાણે સ્પેશિયલ બિલ્ડિંગ મીન્સ એટલે કે સ્પેશિયલ બિલ્ડિંગ કોને કહેવાય, બરાબર. તો ઓપ્શન એની અંદર કંઈક એવું છે, ડ્રાઇવ ઇન થિયેટર, ઓપ્શન બી ઓડિટોરિયમ, ઓપ્શન સી ટાઉન હોલ. તો મિત્રો, જે ઓપ્શન એ બી અને સી ત્રણેય આપેલા છે એ ત્રણેય બિલ્ડિંગને મિત્રો સ્પેશિયલ બિલ્ડિંગ જ કહેવાય. તો ઓપ્શન ડી અહીંયા ઓલ ઓફ ધ અબો એ આપણો સાચો જવાબ બનશે, ઓલ ઓફ ધ અબો. તો બીજી વાત કરીએ સ્પેશિયલ બિલ્ડિંગની, તો કોઈ ડ્રામા હોય, બરાબર, કોઈ નાટ્યગૃહ હોય, સિનેમા હોય, એસેમ્બલી હોલ હોય, બરાબર, લેક્ચર હોલ હોય, મ્યુઝિયમ હોય, સ્ટેડિયમ હોય, કમ્યુનિટી હોલ હોય કે મેરેજ હોલ હોય, એ જે બધી બિલ્ડિંગ છે મિત્રો એ સ્પેશિયલ બિલ્ડિંગની અંદર જ આવશે. તો અહીંયા ઓપ્શન ડી આપણને સાચો થઈ જશે આપણો જવાબ. વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. એઝ પર GDCR બિલ્ટ અપ એરિયા મીન્સ, બરાબર, તો જે બિલ્ટ અપ એરિયા હોય છે એ મિત્રો
एरिया कवर्ड बाय ऑल फ्लोर ऑफ बिल्डिंग इंक्लूडिंग वॉल्स इन कॉलम, बराबर। अहीं अपने जो कार्पेट एरिया से कार्पेट एरिया अने बिल्टअप एरिया नो डिफरन्स समझवानो छे। कार्पेट एरिया नी अंदर शू आवे मित्रों, के जे बिल्डिंग नो एरिया से एमांथी जे वॉल छे एने कॉलम से एनो एरिया अपने कार्पेट एरिया नी अंदर कैलक्युलेट करता नथी, पण बिल्टअप एरिया नी अंदर एरिया कवर्ड बाय ऑल फ्लोर ऑफ बिल्डिंग इंक्लूडिंग वॉल्स एंड कॉलम, बराबर। कॉलम अने वॉल नो एरिया बीजो ऑप्शन कंईक एवो छे, एरिया कवर्ड बाय ऑल फ्लोर कैंटीलेवर पोर्शन, एटले के जे बिल्डिंग नी बहार आपणे जे कैंटीलेवर पोर्शन काढेलो होय छे एनो एरिया। अने ऑप्शन सी बोथ ए अने बी अहीं आपणो मित्रों साचो जवाब थई जशे, केम के बिल्टअप एरिया एटले ज ते जे कोई बिल्डिंगनो दरेक फ्लोर होय एनी वॉल अने कॉलमनो एरिया प्लस जे तमे बिल्डिंगनी बहार जे कैंटीलेवर पोर्शन काढो छो, बराबर, एनो टोटल एरिया एटले के बिल्टअप एरिया। अने कार्पेट एरिया जोईए तो कार्पेट एरिया एटले एरिया कवर्ड बाय ऑल फ्लोर ऑफ बिल्डिंग एक्सक्लूडिंग, अहीं जो मित्रों एक्सक्लूडिंग आपेलू होय तो ए एरिया थई जशे मित्रों कार्पेट एरिया। એટલે ઇન્ક્લુડિંગ છે વોલ અને કોલમનો એરિયા કેલ્ક્યુલેટ કરવાનો છે એટલા માટે તેને કહેવાય બિલ્ટઅપ એરિયા। તો ઓપ્શન અહીંયા મિત્રો બોથ એ અને બી એ આપણો સાચો જવાબ થઈ જશે। વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની, ઇન જીડીસીઆર કોમન પેસેજ ઓર સર્ક્યુલેશન સ્પેસ ઇન્ક્લુડિંગ કોમન એન્ટ્રન્સ હોલ કોલ્ડ એસ, બરાબર। જે જીડીસીઆર પ્રમાણે જે કોમન પેસેજ હોય અથવા તો સર્ક્યુલેશન સ્પેસ હોય એમાં કોમન એન્ટ્રન્સ હોલ હોય એ ઇન્ક્લુડ થાય તો એને શું કહેવાય, તો મિત્રો એને કહેવાય કોરિડોર। એને શું કહેવાય મિત્રો? કોરિડોર। અહીંયા જે ક્વેશ્ચન પૂછેલો છે એની અંદર કીધેલું છે કે ઇન્ક્લુડિંગ કોમન એન્ટ્રન્સ હોલ, જે કોમન એન્ટ્રન્સ હોલ હોય એને ઇન્ક્લુડિંગ જે બિલ્ડિંગની અંદર કોમન પેસેજ અને સર્ક્યુલેશન સ્પેસ હોય એને શું કહેવાય, તો અહીંયા એને કહેવાય દેવાય મિત્રો કોરિડોર। ઓપ્શન નંબર સી એ રાઇટ આન્સર થઈ જશે। હવે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની, તો વોટ ઇઝ ધ ડ્વેલિંગ યુનિટ, જે અહીંયા જે કેટલાક પ્રશ્નો મિત્રો મેં લીધેલા છે એ બધા જ પ્રશ્નો મિત્રો ડેફિનેશનને અંતર્ગત છે, એટલે કે જે આપણે કોઈપણ જીડીસીઆર અથવા તો કોઈ પ્રેમ્બલ ખોલીએ તો એમાંથી આપણને એનો પહેલાં જે દરેક જીડીસીઆરની અંદર દરેક જીડીસીઆરના સુધારામાં પહેલાં આપણને ડેફિનેશન મળે છે અને ડેફિનેશન સમજ્યા પછી આપણે કોઈપણ જીડીસીઆર છે એક્ટ છે એની અંદર આગળ વધી શકીએ છો। અને જીડીસીઆરમાંથી મિત્રો ક્યાંક ને ક્યાંક 2-3 માર્કનો પ્રશ્ન તો આપણી પરીક્ષામાં પૂછાવાના જ છે, બરાબર। તો જીડીસીઆરના ડેફિનેશનના સેક્શનમાંથી મિત્રો અહીંયા કેટલાક પ્રશ્નો અહીંયા લેવામાં આવેલા છે, તો 6 નંબરનો પ્રશ્ન એવો છે વોટ ઇઝ ધ ડ્વેલિંગ યુનિટ એઝ પર જીડીસીઆર, જીડીસીઆર પ્રમાણે ડ્વેલિંગ યુનિટ શું છે? તો ડ્વેલિંગ યુનિટ એટલે મિત્રો ઓપ્શન બી રેસિડેન્શિયલ અકોમોડેશન ફોર વન ફેમિલી, બરાબર। સિંગલ ફેમિલી માટે જે રેસિડેન્શિયલ અકોમોડેશન છે એને કહેવાય મિત્રો ડ્વેલિંગ યુનિટ, તો ઓપ્શન બી અહીંયા સાચો થઈ જશે। વોટ ડુ યુ મીન બાય એફએસઆઈ, મિત્રો એફએસઆઈનો ક્વેશ્ચન આપણી પરીક્ષામાં પૂછાવાની સંભાવના વધારે છે, કેમકે એફએસઆઈ અત્યારે એક કરંટ ટોપિક બની ગયો છે, કેમકે ગુજરાત સરકાર વર્ષને વર્ષે જે એફએસઆઈના સુધારા કરે છે, બરાબર, એ એક અહીંયા જે ગુજરાત સરકાર દ્વારા અહીંયા 2-3 દિવસ પહેલાં જ જે 37-45 મીટરના રોડ છે એના પર મિત્રો 3.6 એફએસઆઈ આપવામાં આવી છે, અને 45 મીટર કરતાં વધારે પહોળા રોડ ઉપર જે બાંધકામ કરવામાં આવે છે એમાં મિત્રો 4 એફએસઆઈ કરીને જે નવો જીડીસીઆર આપણને અહીંયા આપણી વેબસાઇટ ઉપર અર્બન ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટની વેબસાઇટ ઉપર મુકાઈ ગયો છે, તો મિત્રો હવે એ આપણે અહીંયા ફોલો કરવાનો રહેશે। તો અહીંયા કંઈક એફએસઆઈને લગતો કંઈક ક્વેશ્ચન છે મિત્રો, તો વોટ ડુ યુ મીન બાય એફએસઆઈ, તો મિત્રો જો એફએસઆઈનો ખ્યાલ હજી ડાઉટ હોય એફએસઆઈના ટોપિકમાં તો આપણે પ્રીવિયસ વિડીયો લેક્ચર્સની અંદર એફએસઆઈની જે ડેફિનેશન સમજાવેલી એક એક આખા એક એક્ઝામ્પલ સાથે સમજાવેલી, તો એ મિત્રો તમારે સમજી લેવી પડશે એફએસઆઈની જે ડેફિનેશન છે અને એને એક્ઝામ્પલ છે, જેથી કરીને એફએસઆઈના કોન્સેપ્ટમાંથી જો કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવે તો તમે એનો આન્સર ઇઝીલી આપી શકો। તો અહીંયા કંઈક એવું પૂછે છે કે વોટ ડુ યુ મીન બાય એફએસઆઈ,
तो एफ एस आई एटले मित्रों टोटल बिल्टअप एरिया ऑफ ऑल फ्लोर टू द एरिया ऑफ बिल्डिंग यूनिट, के जे दरेक फ्लोर है एनो टोटल बिल्टअप एरिया एने डिवाइडेड बाय तमे तमारे बिल्डिंग बिल्डिंग यूनिट नो एरिया डिवाइड करो तो तमने मळशे एफ एस आई। तो अहींया ऑप्शन बी आपणो साचो जवाब थई जशे। વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની, તો કે બેઝિક એફ એસ આઈ પરમિટેડ બાય ઓથોરિટી એઝ અ મેટર ઓફ રાઇટ ઇઝ નોન એઝ, કે બેઝિક એફ એસ આઈ પરમિટ કરવામાં આવશે ઓથોરિટી દ્વારા બરાબર, તો એને શું કહેવાય છે? તો એને મિત્રો પરમિટેડ એફ એસ આઈ કહેવામાં આવે છે, કે જે આપણને ઓથોરિટી દ્વારા આપવામાં આવે છે એટલે કે એને પરમિટેડ એફ એસ આઈ કહેવામાં આવે છે બરાબર। અહીંયા બેઝ એફ એસ આઈ છે, ચાર્જેબલ એફ એસ આઈ છે, મેક્સિમમ પરમિસેબલ એફ એસ આઈ છે, એની નીચે મિત્રો એક ક્વેશ્ચન બનાવેલો છે એની અંદર આપણે ચર્ચા કરીએ। એઝ પર જીડીસીઆર હાઇટ ઓફ બિલ્ડિંગ મીન્સ, અહીંયા મિત્રો હાઇટ ઓફ બિલ્ડિંગના ક્વેશ્ચનની અંદર જો કદાચ પૂછવામાં આવે પરીક્ષાની અંદર તો આપણને કન્ફ્યુઝન રહેલું હોય છે કે હાઇટ ઓફ બિલ્ડિંગ આપણે કઈ કેલ્ક્યુલેટ કરવી, કે ગ્રાઉન્ડ લેવલથી સ્ટેર કેબિનના સ્લેબના ટોપ સુધી, કે ગ્રાઉન્ડ લેવલથી લિફ્ટ કેબિનના ટોપના સ્લેબ સુધી, સોરી લિફ્ટ કેબિનના ટોપ સુધી, કે ગ્રાઉન્ડ લેવલથી પેરાપેટના ટોપ સુધી, કે ગ્રાઉન્ડ લેવલથી ટોપ ઓફ ફિનિશ ફ્લોરના સ્લેબ સુધી। તો અહીંયા મિત્રો જે ઓપ્શન ડીની અંદર ગ્રાઉન્ડ લેવલ ટુ ધ ટોપ ઓફ ફિનિશ ફ્લોર સ્લેબ, આપણો જે લાસ્ટ ફ્લોરનો જે સ્લેબ આવે બરાબર એના જે ટોપ હોય ફિનિશ ફ્લોરનો ટોપ, અહીંયાથી મતલબ કે ગ્રાઉન્ડ લેવલથી લઈ અને ફિનિશ ફ્લોરના સ્લેબ સુધી એ આપણી બિલ્ડિંગની હાઇટ થઈ જશે। અહીંયા મિત્રો જો સ્ટેર કેબિનની હાઇટ સુધી જઈએ તો આપણો એ ક્વેશ્ચન પ્રશ્ન ખોટો પડે છે, એટલે કે બિલ્ડિંગની હાઇટ મિત્રો ગ્રાઉન્ડ લેવલથી લઈને જે અહીંયા આપણો લાસ્ટ ફ્લોરનો જે સ્લેબ હોય એના ટોપ સુધી જ ગણાય છે। અહીંયા ઓપ્શન ડી સાચો છે। એઝ પર જીડીસીઆર હાઇટ ઓફ બિલ્ડિંગ ઇન કેસ ઓફ સ્લોપિંગ રૂફ, હવે મિત્રો જે બિલ્ડિંગની હાઇટ આપણે કીધી ઉપરના પ્રશ્નોની અંદર ચર્ચા કરી, એ કેવા બિલ્ડિંગની અંદર, કે જે પ્લેન બિલ્ડિંગ મતલબ કે આ રીતનું બિલ્ડિંગ હોય તો અહીંયા જે લાસ્ટ ફ્લોર આવી ગયો આપણો બરાબર સ્લેબનો મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ માટે બરાબર, તો આ જે મિત્રો આપણું ગ્રાઉન્ડ લેવલ, તો અહીંયાથી લઈને આ ટોપ એટલે કે આપણી થઈ જાય બિલ્ડિંગની હાઇટ। પણ મિત્રો જો કોઈ બિલ્ડિંગ જે સ્લોપિંગ રૂફમાં હોય એટલે કે કોઈ બિલ્ડિંગ આ રીતે હોય બરાબર, તો અહીંયા જે મિત્રો આપણે બિલ્ડિંગની હાઇટ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવી અથવા તો બિલ્ડિંગની હાઇટ કઈ થાય, તો અહીંયા જે મિત્રો ગ્રાઉન્ડ લેવલ છે મિત્રો આપણું ત્યાંથી લઈ અને જે બિલ્ડિંગનું મિડ પોઈન્ટ છે, આ મિડ પોઈન્ટ એટલે કે એ જે લોંગેસ્ટ એરિયા આપણને એ હાઇટ સૌથી વધારે મળશે, તો અહીંયા જે બતાવે છે કે ગ્રાઉન્ડ લેવલ ટુ ધ ટોપ ઓફ ધ મિડ પોઈન્ટ ઓફ ધ સ્લોપિંગ રૂફ, જે સ્લોપિંગ હોય છે બરાબર જે સ્લેબનું સ્લોપિંગ હોય છે એનું જે મિડ પોઈન્ટ હોય છે એટલે કે ગ્રાઉન્ડ લેવલથી લઈને એના મિડ પોઈન્ટના ટોપ સુધી એ આપણી બિલ્ડિંગની હાઇટ થઈ જશે સ્લોપિંગ રૂફના કેસમાં બરાબર। તો અહીંયા ઓપ્શન બી આપણો સાચો થઈ જશે। હવે મિત્રો કંઈક અગત્યનો પ્રશ્ન અને જાણવા જેવો પ્રશ્ન કહી શકાય, કેમ કે આપણે હાઈરાઇઝ બિલ્ડિંગ વિશે જાણતા હોય પણ હાઈરાઇઝ બિલ્ડિંગની હાઇટ કેટલી હોય બરાબર, કેટલી હાઇટ પછીની બિલ્ડિંગને એને આપણે હાઈરાઇઝ બિલ્ડિંગ કહી શકાય, આવા પ્રશ્નો મિત્રો પરીક્ષાની અંદર પૂછાવાની સંભાવના કહી શકાય કે આવા પ્રશ્નો આપણને પરીક્ષામાં પૂછી શકાય છે। તો કંઈક એવું આપેલું છે કે હાઈરાઇઝ બિલ્ડિંગ મીન્સ, તો અને નીચે ચાર ઓપ્શન કંઈક હાઇટને લગતા આપેલા છે બરાબર, કે હાઇટ મોર ધેન 13 મીટર, હાઇટ મોર ધેન 15 મીટર, હાઇટ મોર ધેન 30.50 મીટર, હાઇટ મોર ધેન 50.50 મીટર, 15.50 મીટર। તો અહીંયા ઓપ્શન નંબર બી હાઇટ મોર ધેન 15 મીટર, એટલે કે 15 મીટર કરતાં જે બિલ્ડિંગની હાઇટ વધારે હોય એ મિત્રો એ બિલ્ડિંગને આપણે હાઈરાઇઝ બિલ્ડિંગ કહીશું, જીડીસીઆર પ્રમાણે જે બિલ્ડિંગની હાઇટ 15 મીટર કરતાં વધારે હોય એ બિલ્ડિંગને મિત્રો આપણે અહીંયા હાઈરાઇઝ બિલ્ડિંગ કહીશું। હવે કંઈક એ જ ટાઈપનો ક્વેશ્ચન પણ લો રાઇઝ બિલ્ડિંગ માટે, આપણને પરીક્ષાની અંદર કદાચ લો રાઇઝ બિલ્ડિંગ માટે અથવા તો હાઈરાઇઝ બિલ્ડિંગ માટે પૂછાય તો આપણે અહીંયા ઓપ્શન લખી શકીએ। તો જે હાઈરાઇઝ બિલ્ડિંગ માટે મિત્રો આપણને ખબર છે કે 15 મીટર કરતાં જે વધારે હાઇટની બિલ્ડિંગ હોય એને આપણે હાઈરાઇઝ બિલ્ડિંગની કેટેગરીમાં સમાવેશ કરી શકીએ, પણ મિત્રો
લો રાઇઝ બિલ્ડિંગ એટલે શું? લો રાઇઝ બિલ્ડિંગનો મતલબ તો ઓપ્શન નંબર એ, હાઇટ નોટ મોર ધેન 13 મીટર. બરાબર, 13 મીટર કરતાં જે બિલ્ડિંગની હાઇટ વધારે ના હોય, એટલે અથવા 13 મીટર અથવા 13 મીટર કરતાં ઓછી હાઇટવાળી બિલ્ડિંગને મિત્રો લો રાઇઝ બિલ્ડિંગ કહેવાય છે. 13 મીટર અથવા તો 13 મીટર કરતાં ઓછી હાઇટવાળી બિલ્ડિંગને મિત્રો લો રાઇઝ બિલ્ડિંગ કહેવાય. તો ઓપ્શન નંબર એ અહીંયા સાચો છે. એઝ પર જીડીસીઆર અ પ્લાન પ્રિપેર્ડ ફોર સ્પેસિફિક એરિયા ઓર ઝોન. બરાબર, જીડીસીઆર પ્રમાણે જો કોઈ એક પ્લાન કોઈ તમે પ્રિપેર કરો છો કોઈ એરિયા માટે અથવા તો કોઈ ઝોન માટે, તો એ પ્લાનને શું કહેવાય? તો એ પ્લાનને મિત્રો કહેવાય લોકલ એરિયા પ્લાન. તમે ઓથોરિટી મતલબ કે ઓથોરિટી, બરાબર, જે પ્લાન કોઈ એરિયા અથવા તો ઝોન, પર્ટિક્યુલર ઝોન માટે પ્રિપેર કરે છે, તો એ પ્લાનને જીડીસીઆર પ્રમાણે મિત્રો લોકલ એરિયા પ્લાન કહેવાય. તો ઓપ્શન સી વુડ બી રાઇટ આન્સર હિયર, ઓપ્શન સી. બરાબર, વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. એઝ પર જીડીસીઆર લોફ્ટ મીન્સ. બરાબર, જીડીસીઆર પ્રમાણે જે લોફ્ટ એક ડેફિનેશન છે જીડીસીઆરની, એને શું કહેવાય, લોફ્ટને શું કહેવાય? તો લોફ્ટ એટલે મિત્રો અહીંયા ઓપ્શન આપેલા છે કે ઇટ ઇઝ ઇન્ટરમીડિયેટ સ્લેબ બિટવીન ટુ ફ્લોર. બરાબર, જે ટુ ફ્લોર છે મતલબ કે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર, તો એની વચ્ચે એક સ્લેબ, ઇટ ઇઝ યુઝ ફોર સ્ટોરેજ પર્પઝ એન્ડ ઇટ શેલ નોટ કવર મોર દેન 30% એરિયા ઓફ ધ રૂમ. તો અહીંયા મિત્રો જે લોફ્ટ છે એ લોફ્ટ એ મિત્રો સ્ટોરેજ પર્પઝ માટે પણ વપરાય છે, અને જે એરિયા આપણે લોફ્ટ માટે આપીએ છીએ એ 30 રૂમના એરિયા કરતાં 30 ટકા કરતાં વધારે હોવો જોઈએ નહીં. તો અહીંયા જે લોફ્ટની ડેફિનેશન છે એ પ્રમાણે અહીંયા ઓપ્શન એ બી સી ત્રણેય સેટિસ્ફાય થશે. એટલે ઓપ્શન ડી ઓલ ઓફ ધ અબો એ આપણો સાચો જવાબ થઈ જશે. કે મિત્રો ઓલ ઓફ ધ અબો એટલે કે લોફ્ટ એટલે કે જે બે ફ્લોર વચ્ચે, ટુ ફ્લોર્સ વચ્ચે જે સ્લેબ, ઇન્ટરમીડિયેટ સ્લેબ હોય છે, એનો ઉપયોગ આપણે મિત્રો સ્ટોરેજ પર્પઝ માટે કરીએ છીએ, અને એ જે એરિયા કવર કરે છે એ રૂમના 30% એરિયા કરતાં વધવો હોવો જોઈએ નહીં. તો એને જ કહેવાય મિત્રો લોફ્ટ. વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. તો એઝ પર જીડીસીઆર એન અનઓબસ્ટ્રેક્ટેડ એન્ડ કન્ટિન્યુઅસ વે ઇન બિલ્ડિંગ ટુ રીચ સેફ્ટી પ્લેસ. એટલે બિલ્ડિંગની અંદર એવો રસ્તો કે જે તમે ડાયરેક્ટલી કોઈ સેફ્ટી પ્લેસ સુધી ઇઝીલી પહોંચી શકો, કે જ્યારે બિલ્ડિંગની અંદર કોઈ ઘટના ઘટે અથવા તો આગ જેવી ઘટના ઘટે તો તમે ડાયરેક્ટલી સેફ્ટી પ્લેસ સુધી પહોંચી શકો, તો જે વે એરિયા મૂકેલો હોય છે એને શું કહેવાય? તો એ છે મિત્રો ઓપ્શન નંબર બી ઇગ્રેસ. મિત્રો ઇગ્રેસની ડેફિનેશનની પણ આપણે જે પ્રીવિયસ લેક્ચર્સની અંદર, પ્રીવિયસ વિડીયોની અંદર જે ઇગ્રેસ છે એની પણ ચર્ચા કરેલી. તો અહીંયા ઓપ્શન બી એ આપણો સાચો જવાબ થઈ જશે, કે સેફ્ટી પ્લેસ સુધી પહોંચવા માટે જે ઓપન વે ખુલ્લો મૂકવામાં આવેલો હોય છે એને જીડીસીઆર પ્રમાણે શું કહેવાય? તો એને કહેવાય ઇગ્રેસ, ઓપ્શન નંબર બી ઇગ્રેસ. અહીંયા જે પ્રશ્ન પૂછવામાં આવેલો છે મિત્રો 16 નંબરનો, કે મેક્સિમમ પરમિસિબલ એફએસઆઈ ઇન્ક્લુડ્સ. બરાબર, આ જ પ્રશ્ન મિત્રો જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પરીક્ષા લેવાની એમાં પૂછાણો હતો, કે મેક્સિમમ પરમિસિબલ એફએસઆઈ ઇન્ક્લુડ્સ. તો જે મેક્સિમમ પરમિસિબલ એફએસઆઈ છે એમાં મિત્રો ચાર્જેબલ એફએસઆઈ પ્લસ પરમિસિબલ એફએસઆઈ, એટલે કે જે તમને ઓથોરિટી જે પરમિશન એફએસઆઈની પરમિશન આપે છે એ પ્લસ તમે જે વધારાનો એફએસઆઈ જે પ્રીમિયમ ચૂકવીને, ચાર્જ ચૂકવીને તમે ખરીદીશો, એ બંનેનો ટોટલ એટલે કે એ બંનેનો સરવાળો, એટલે જ મિત્રો મેક્સિમમ પરમિસિબલ એફએસઆઈ, એટલે કે એનાથી વધારે એફએસઆઈ તમને મળે નહીં. તમે જેટલો ખરીદો છો પ્લસ તમને જેટલો પરમિસિબલ એટલે કે મતલબ ઓથોરિટી દ્વારા આપવામાં આવે છે, એટલે જ મિત્રો મેક્સિમમ પરમિસિબલ એફએસઆઈ, એટલે કે ઓપ્શન સી અહીંયા સાચો થઈ જશે. બરાબર, આ પ્રશ્ન મિત્રો જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પરીક્ષા લેવાની એમાં પૂછાણો હતો. અ બિલ્ડિંગ ઓર સ્ટ્રક્ચર ધેટ આર યુઝ ફોર સ્ટોરેજ ઓફ ગુડ્સ ફોર ટોકિંગ ઇઝ નોન એઝ. હવે કોઈ બિલ્ડિંગ અથવા તો સ્ટ્રક્ચર કે જે કોઈ સામાન અથવા તો કોઈ ગુડ્સ એના સ્ટોર કરવા માટે અથવા તો એના સ્ટોક કરવા માટે જે સ્ટ્રક્ચર અથવા બિલ્ડિંગ આપણે વાપરીએ છીએ તો એને શું કહેવાય? તો રો હાઉસ. તો નહીં મિત્રો, રો હાઉસ તો એક ટાઈપ ઓફ બિલ્ડિંગ જે રેસિડેન્ટ માટે વપરાય છે. બરાબર, ફાર્મ હાઉસ તો કે નહીં, એગ્રીકલ્ચર માટે છે. અહીંયા જે મિત્રો ઓપ્શન સી છે વેર હાઉસ. બરાબર, વેર હાઉસની અંદર મિત્રો તમે
कोई गुड्स ने स्टोर करी शको छो अथवा तो कोई गुड्स ने एना स्टॉक माटे त्यां मूकी शको छो। तो जीडीसीआर प्रमाणे जे बिल्डिंग अथवा तो स्ट्रक्चर जे गुड्स ना स्टोरेज माटे वपराय छे एना स्टॉकिंग माटे वपराय छे एने कहेवाय मित्रों वेर हाउस। तो ऑप्शन सी 17 नंबरना क्वेश्चननो साचो जवाब छे। वॉट डू यू मीन्ट बाय डेवलपमेंट परमिशन? मित्रों अहींयाथी जे डेफिनेशनों जे पोर्शन हतो एमांथी कंईक मैं 17 प्रश्नों लीधेला छे बराबर। आवता लेक्चर्सनी अंदर बीजा केटलाक डेफिनेशनना अने मिक्समां क्वेश्चन बनाईने आपणे कंईक बीजो विडियो मूकशूँ, पण अहींया अत्यारे 17 प्रश्नों डेफिनेशनमांथी निकळ्या छे बराबर। અને 18મો પ્રશ્ન જે છે મિત્રો અને એમાંથી જે ડેફિનેશનનો સેક્શન પૂરો થાય છે જીડીસીઆરની અંદર અને જે પાર્ટ 2 એટલે કે પ્રોસિડ્યુર રેગ્યુલેશન આવે છે એમાંથી પહેલો ટોપિક છે મિત્રો ડેવલપમેન્ટ પરમિશનનો। તો ડેવલપમેન્ટ પરમિશનમાંથી મિત્રો કેટલાક પ્રશ્નો અહીંયા 2-3 પ્રશ્નની આપણે વાત કરી છે। બીજા જે પ્રશ્નો છે આપણે અહીંયા નેક્સ્ટ સિરીઝની અંદર એટલે કે 20-40 ક્વેશ્ચનની જ્યારે ચર્ચા કરીશું એમાં વધારે આપણે ડેવલપમેન્ટ પરમિશન અને બિલ્ડિંગ યુઝ પરમિશનને લેશું। તો અહીંયા મિત્રો કેટલાક પ્રશ્નો જોઈએ કે વોટ ડુ યુ મીન્ટ બાય ડેવલપમેન્ટ પરમિશન? પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ મિત્રો કે ડેવલપમેન્ટ પરમિશન શું વસ્તુ છે બરાબર। તો અહીંયા ઓપ્શન આપેલા છે કે પરમિશન રિક્વાયર્ડ આફ્ટર કમ્પ્લીશન ઓફ કન્સ્ટ્રક્શન ડેવલપમેન્ટ, કે તમે જ્યારે કન્સ્ટ્રક્શન પૂરું કરી નાખો એ પછી લેવામાં આવતી પરમિશન છે ડેવલપમેન્ટ પરમિશન, તો કે ના। તો શું મિત્રો? તો પરમિશન રિક્વાયર્ડ બિફોર સ્ટાર્ટિંગ ઓફ કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ। તમે કોઈ પ્લોટ ઉપર કન્સ્ટ્રક્શન અથવા તો ડેવલપમેન્ટ કરવા જાઓ છો તો એના પહેલાં તમારે તમારી ઓથોરિટી દ્વારા પાસે એટલે કે જો કોઈ કોર્પોરેશન હોય કે નગરપાલિકા હોય એમાંથી તમારે ત્યાં ડેવલપમેન્ટ કરવા માટેની પરમિશન લેવી પડતી હોય છે, તો એને કહેવાય મિત્રો ડેવલપમેન્ટ પરમિશન, એટલે કે બાંધકામ કરવા માટેની તમારે ત્યાંથી પરમિશન લેવી પડશે। ઓપ્શન નંબર બી અહીંયા સમજવા માટે ક્વેશ્ચન મૂકેલો છે બરાબર, અને જો આવો પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય તો આપણા માટે સારી વાત કહેવાય। વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની, ફોર વિચ ટાઈપ ઓફ બિલ્ડિંગ ડેવલપમેન્ટ પરમિશન નોટ રિક્વાયર્ડ? મિત્રો અહીંયા એક મહત્ત્વનો પ્રશ્ન ગણી શકાય કે તમારે કોઈ પણ બાંધકામ કરવું હોય તો સૌ પ્રથમ એની બાંધકામની પરમિશન લેવી પડે એટલે ડેવલપમેન્ટ પરમિશન લેવી પડે, પણ કેટલીક બિલ્ડિંગ એવી છે કે જેમાં તમે ડેવલપમેન્ટ પરમિશન ના રિક્વાયર્ડ નથી એટલે કે ડેવલપમેન્ટ પરમિશન ના લો તો પણ તમે એની અંદર સુધારા વધારો અથવા તો બાંધકામ કરી શકો છો। તો કઈ બિલ્ડિંગો? તો આમાં પહેલો આપેલું છે લો રાઈઝ, નહીં મિત્રો લો રાઈઝ બિલ્ડિંગ બાંધકામ કરો તો તમારે ફરજિયાત પણ ડેવલપમેન્ટ પરમિશન લેવી પડશે। તો ફોર હાઇટ લેસ ધેન 3 મીટર એટલે કે જે બિલ્ડિંગની હાઇટ 3 મીટર કરતાં ઓછી છે એમાં નહીં મિત્રો, એના માટે પણ તમારે ડેવલપમેન્ટ પરમિશન ફરજિયાતપણે લેવી પડતી હોય છે। ઓપ્શન સીની અંદર કંઈક આપણો સાચો જવાબ મળી ગયો છે કે લિસ્ટેડ બાય હેરિટેજ કમિટી, હા કે જે બિલ્ડિંગને મિત્રો હેરિટેજ કન્ઝર્વેશન કમિટી દ્વારા લિસ્ટ કરવામાં આવેલી છે બરાબર, કે કોઈ નેચરલ ફીચર્સ હોય કોઈ પ્રાચીન બિલ્ડિંગ હોય તો એ જે બધી બિલ્ડિંગોમાં તમારે સુધારા વધવા તો એમાં ડેવલપમેન્ટ કરવા માટે તમારે ઓથોરિટી પાસેથી પરમિશન લેવી પડતી નથી, એમાં તમે પરમિશન વગર તમે એની અંદર સુધારા વધારો અથવા રીડેવલપમેન્ટ કરી શકો છો। તો ઓપ્શન સી મિત્રો અહીંયા લિસ્ટેડ બાય હેરિટેજ કન્ઝર્વેશન કમિટી, હેરિટેજ કન્ઝર્વેશન કમિટી અહીંયા મિત્રો હેરિટેજ કન્ઝર્વેશન કમિટી આવશે। તો ઓપ્શન સી એ ડેવલપમેન્ટ પરમિશન નોટ રિક્વાયર્ડ એ બિલ્ડિંગ માટે ઓપ્શન સી લિસ્ટેડ બાય હેરિટેજ કમિટી એ સાચો બની જશે। ફોર લો રાઈઝ એન્ડ હાઈ રાઈઝ બિલ્ડિંગ, મિત્રો કંઈક મહત્ત્વનો પ્રશ્ન ગણી શકાય કે કોઈક આંકડાકીય માહિતીના પ્રશ્નો આપણી પરીક્ષાની અંદર વધારે પૂછાતા હોય છે, અને જે પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે ફોર લો રાઈઝ એન્ડ હાઈ રાઈઝ બિલ્ડિંગ મિનિમમ હાઇટ ઓફ ધ પ્લિન્થ શુડ નોટ બી લેસ ધેન, જે પ્લિન્થની લો રાઈઝ બિલ્ડિંગ અને હાઈ રાઈઝ બિલ્ડિંગ માટે જે પ્લિન્થની હાઇટ છે બરાબર એ નીચેનામાંથી ઓછી હોવી જોઈએ નહીં, એટલે કે આટલા એટીએમ વેલ્યુ કરતાં એ ઓછી હોવી જોઈએ નહીં। તો ઓપ્શન નંબર એ કંઈક એવો આપેલો છે કે લો રાઈઝ માટે 0.40 અને હાઈ રાઈઝ માટે 0.450 મીટર્સ, લો રાઈઝ માટે 0.450 અને હાઈ રાઈઝ માટે પણ સરખી, નીચે ઓપ્શન સીની અંદર 0.300 અને 0.350 અને લો રાઈઝ માટે મિત્રો 0.450 અને હાઈ રાઈઝ માટે 0.500। તો ઓપ્શન બીની અંદર મિત્રો કંઈક અહીંયા આપણો સાચો જવાબ મળી આવે છે કે લો રાઈઝ બિલ્ડિંગ હોય કે હાઈ રાઈઝ બિલ્ડિંગ હોય
तो जे प्लिंथ आपणे ग्राउंड लेवल थी ऊपर जे प्लिंथ आपता होईए छे मित्रों ए दरेक बिल्डिंग नी अंदर सरखी होय छे चाहे लो राइज बिल्डिंग होय के हाई राइज बिल्डिंग होय ए केटली होय छे मित्रों 0.045 मीटर એટલે કે 450 mm બરાબર અથવા તો ફૂટની અંદર આપણને પૂછવામાં આવે ફીટ યુનિટની અંદર તો મિત્રો વન ફીટ અને 6 ઇંચ બરાબર એટલે કે 1 ફીટ અને 6 ઇંચ એટલે કે 1.5 ફૂટ એટલી આપણે પ્લિન્થ મિનિમમ રાખવી પડતી હોય છે તો અહીંયા મિત્રો કેટલાક જીડીસીઆરને અંતર્ગત 20 પ્રશ્નોની અહીંયા આપણે એક સિરીઝ બનાવેલી અને 20 પ્રશ્નોની અહીંયા આપણે ચર્ચા કરી તો નેક્સ્ટ વિડીયોની અંદર એ જલ્દીથી આવી જશે મિત્રો આપણા લોકોની કોમેન્ટને આધારે કોમેન્ટને ધ્યાનમાં રાખીને મિત્રો જલ્દીથી ને જલ્દીથી આગળનો જે સિરીઝ છે 21થી લઈને 40 ક્વેશ્ચન બરાબર જીડીસીઆરના એ આપણે જલ્દીથી જલ્દી એ વિડીયો અપલોડ કરી દઈશું તો આ વિડીયોની મિત્રો પીડીએફ ફાઇલ મેળવવા માટે જે ટેલિગ્રામ ચેનલ છે આપણી સિવિલ એન્જિનિયર સ્ટડી ઝોન એમાંથી મિત્રો આપ ક્વેશ્ચનની આન્સર સાથેની પીડીએફ હું મૂકી દઈશ ત્યાંથી તમે તેને ડાઉનલોડ કરી લેજો અને જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવતા હોય તો આ વિડીયો મિત્રો ચેનલમાં વધારે ને વધારે આપના મિત્રોને કે જે મિત્રો પરીક્ષા આપવાના હોય બરાબર તો એને શેર કરજો જેથી કરીને આપણે આપેલું કંઈક બીજા લોકોને મદદરૂપ થઈ શકીએ જેથી કરીને એમને પરીક્ષા પાસ કરવાની અંદર થોડોક પરીક્ષા પાસ કરી શકાય તો અહીંયા કેટલાક 20 પ્રશ્નોની આપણે ચર્ચા કરી મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર 21 થી લઈને 40 પ્રશ્નોની આપણે જીડીસીઆરની ચર્ચા કરીશું